समाचार वगैरह बुलेटिन में आपनुं स्वागत छे। समाचारोनी साथे हूं छूं चित्रा। समाचारोनी शुरुआत करिए। लोकसभानी चूंटणीना परिणामों आव्या बाद कांग्रेसना दिग्गज नेताओ स्तब्ध थई गया। एवी हार थई के कांग्रेसे पोताना प्रवक्ताओ ने टीवी चेनलनी डिबेटमां भाग न लेवानुं पण फरमान आप्युं। राहुल गांधी अध्यक्ष पदेथी राजीनामुं धर्युं, जो कि राहुलना राजीनामानो तो स्वीकार तेने नथी करवामां आव्यो, परंतु देशभरमांथी अनेक कार्यकरो राजीनामा धरवा लाग्या छे। अत्यार सुधी देशभरमांथी 150 थी वधु कार्यकर्ताओए राजीनामुं आप्युं, जो कि आ राजीनामानी यादीमां मात्र जुनियर कार्यकरोना ज नाम छे। सीनियर नेताओ राजीनामाना नामे मौन धारण करीने बैठा छे। हवे जुनियर कार्यकरोए आवा सीनियर नेताओने 3 दिवसनो समय आप्यो छे अने सवाल कर्यो छे कि हारनी जवाबदारी स्वीकारी राहुल गांधी राजीनामु आपे तो अन्य सीनियर अने जवाबदार नेताओ तेम राजीनामा नथी आपी रह्या। आज यादीमां गुजरातना नेताओना नामनो पण समावेश थाय छे, जेओ पोतानुं पद सही सलामत राखवा मौन छे। गुजरात प्रदेश प्रभारी राजीव साटव, गुजरात कांग्रेस प्रदेश प्रमुख अमित चाबड़ा, विरोध पक्षना नेता परेश धानाणिया, उपरांत सिद्धार्थ पटेल, भरत सिंह सोलंकी, मधुसूदन मिस्त्री जेवा सीनियर नेताओ पण छे, जेमने चूंटणी माटेनी जवाबदारी सौंपवामां आवी हती। 2019 लोकसभामां तेओ कांग्रेसने जीत अपावशे तेम पण थयुं, परंतु आ बधी ज आशाओ पर पाणी फरी वळ्युं। એવામાં રાહુલના રાજીનામા બાદ પણ કોંગ્રેસ પાર્ટીમાં એવી ધારણા સામાન્ય કાર્યકરોમાં છે કે કેમ ફક્ત રાહુલ ગાંધી જ જવાબદાર છે, સિનિયર નેતાઓ જવાબદારીમાંથી છટકીને પોતાના પદ બચાવવા લાગ્યા છે। મહત્વની વાત છે કે હવે આ સમગ્ર મામલે એક ડ્રામા શરૂ થઈ ગયો છે। કાર્યકર નાનામાં નાનો કાર્યકર પણ એ રાહુલજીના નેતૃત્વને એટલા માટે આગળ વધારે, કારણ કે રાહુલજીનું નેતૃત્વ એ સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારા અને દેશને તરકીના માર્ગ ઉપર લઈ જવા માટેનું છે। સામાન્ય ગરીબ માણસોના અવાજ બન્યા છે રાહુલજી। ત્યારે રાહુલજીની આ જવાબદારી નથી, આ કોંગ્રેસ પક્ષની તમામની જવાબદારી છે અને કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીનો આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જે કોઈ જવાબદારી જે કોઈ સંભાળતા હોય, જેમ કે હું મુખ્ય પ્રવક્તા તરીકે જવાબદારી છું, તો નિશ્ચિતપણે રાહુલજી જો અધ્યક્ષ પદે ન રહેવાનો હોય તો મને આ પદ પર રહેવાનો અધિકાર નથી, કારણ કે મારી નિમણૂકમાં રાહુલજીના આદેશથી થઈ છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, 2019નું જે પરિણામ આવ્યું લોકસભાનું, તે બાદ એક રીતે કહી શકાય કે જડમૂળથી કોંગ્રેસમાં સુધારા કરવામાં આવી શકે છે, રાહુલ ગાંધીથી એટલે કે હાઈકમાન્ડથી લઈને નીચે સુધી તબદીલી જોવા મળી શકે છે। ગુજરાત પ્રદેશની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ગુજરાત પ્રદેશમાં કયા પ્રકારની એક રીતે તબદીલી અહીં કરી શકે છે? ચિત્રા, જે પ્રકારે રાજીનામા સામે આવી રહ્યા છે અલગ અલગ સ્ટેટમાંથી, શીલા દીક્ષિતે પણ આજે જે છે એ ત્યાંની જે બોડી છે એ બોડીને ડિઝોલ્વ કરી છે। છત્તીસગઢ, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। દીપક બાબરિયા જે મધ્યપ્રદેશના પ્રભારી તરીકે હતા અને એઆઈસીસીમાં પણ એમનું સ્થાન હતું, એમણે પણ પોતાનું રાજીનામું ધરીને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે જો રાહુલ ગાંધી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારતા હોય તો પછી જે પદાધિકારીઓ છે જે પ્રદેશના હોય કે પછી સેન્ટ્રલના હોય, ત્યારે એમને પણ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને સ્વીકારીને એમને પણ પોતાનું જે રેઝિગ્નેશન છે રેઝિગ્નેશન આપવું જોઈએ, કારણ કે જવાબદારી એકલા રાહુલ ગાંધીની નથી, બધાની જ છે। જ્યારે એમના બધાના જ ખભા ઉપર ભાર હતો કે જે ચૂંટણી છે લોકસભા 2019ની અને એના જે પરિણામો છે, પરિણામો ઈચ્છનીય ન હોય ત્યારે બધાની નૈતિક જવાબદારી બને છે કે તેઓ આ પદ પર ન રહે। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો જે પ્રકારે એક સ્થિતિ બનતી જઈ રહી છે અને જે પ્રકારે પહેલાથી પણ માંગણી હતી કે કોંગ્રેસ પાર્ટીમાં એક નવા પરિવર્તન, નવા ફેરફારની જરૂર છે, ત્યારે એના સંકેત અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે ચિત્રા। કારણ કે કોંગ્રેસ પાર્ટીની અંદર જે સિનિયર લીડર્સ છે કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે, 2014ની જ જે સ્થિતિ છે એ સ્થિતિનું અહીંયા પુનરાવર્તન થયું છે 2019માં, ત્યારે 2019માં પણ આ જ પ્રકારનું પરિણામ આવતા ક્યાંક ને ક્યાંક જે લીડરશીપ છે લીડરશીપ ઉપર ક્વેશ્ચન સવાલ ઉભા જરૂરથી થાય છે। ત્યારે હવે એક વાત અહીંયા જરૂર સ્પષ્ટ છે કે જે પ્રકારે અન્ય રાજ્યોમાં જે પ્રદેશની બોડી છે એ બોડીને વિસર્જિત કરવામાં આવી રહી છે, ત્યારે એ જ પ્રકારની સ્થિતિ ગુજરાત કોંગ્રેસમાં પણ બની શકે છે, પણ એની રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ સ્થિતિ બની શકે છે। એવા પણ સંકેત દેખાઈ રહ્યા છે કે આવતા અઠવાડિયા સુધીમાં આ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે એની અંદર જે વિસર્જનની જે સ્થિતિ છે એ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને એ પ્રકારના જે સંકેત છે સંકેત મળી પણ રહ્યા છે। સાથે જ જે કોંગ્રેસ પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટીના જે ઓફિસ છે ઓફિસની બહાર પણ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે એમાં રાહુલ ગાંધી, પરેશ ધાનાણી અને અમિત ચાવડા છે, એમના ફોટો સાથે છે અને એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પ્રજાનો મતનો જે છે એ સ્વીકાર કરવામાં આવે છે, પ્રજાનું જે એમનું જે મતાધિકાર છે મતાધિકારનો ઉપયોગ કરીને એમને જે પરિણામ આપ્યું છે
ત્યારે એ પ્રજામતનો સ્વીકાર કરીને કોંગ્રેસ પાર્ટી એક લડાઈ લડવા માટે ફરીથી સંઘર્ષ કરવા માટે તૈયાર છે અને એ સંઘર્ષ કરવા માટે ગાંધીજી જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભ પટેલના વિચારો સાથે તેઓ આગળ વધશે ત્યારે આ પણ એક કહી શકાય કે ગુજરાત કોંગ્રેસમાં જે પરિવર્તન છે પરિવર્તનના સંકેત અહીંયાથી સ્પષ્ટ થાય છે પરંતુ રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ પરિવર્તન આવશે અને ક્યારે આ બોડી ડિઝોલ્વ થશે કારણ કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં જુનિયર કાર્યકર્તાઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે રાજીનામાઓ પડી રહ્યા છે રાજસ્થાનમાં પણ તરુણ કુમાર જે છે એમણે હમણાં જ એમણે હાલમાં કેસી વેણુગોપાલ છે એમને પોતાનું રાજીનામું સોંપ્યું છે ત્યારે આ જે સમગ્ર સ્થિતિ છે એ સ્થિતિને જોતા કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે એક મોટા ફેરફાર અને મોટા પરિવર્તન જે છે એ આવનારા સમયમાં જોવા મળશે અને નવા જોશ અને નવા ઉત્સાહ સાથે કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે જવાની જે છે તૈયારી એ તૈયારી કોંગ્રેસ પાર્ટી કરી રહી છે પરંતુ કયા પ્રકારના જે ફેરફાર હશે કયા પ્રકારના પરિવર્તન કોંગ્રેસ પાર્ટીમાં આવશે અને પોતાની જે પ્રેસ કોન્ફરન્સ દીપક બાબરિયાએ પણ કરી ત્યારે એમણે પણ કહ્યું છે કે કેટલીક બાબતો છે એ બાબતોને કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ કરશે અને સ્પષ્ટ કર્યા બાદ લોકોની વચ્ચે જશે પછી વિચારધારાની વાત હોય કે પછી લોકોને વચ્ચે જઈને મુદ્દા ઉઠાવવાની વાત હોય બધી જ બાબતોને લઈને ચિત્રા બિલકુલ આભાર સચિન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ તો ન માત્ર પ્રાદેશિક સ્તરે પરંતુ રાષ્ટ્રીય સ્તરે પર અહીં એક રીતે કહી શકાય કે રાષ્ટ્રીય સ્તરે પણ રાજીનામાઓ પડી રહ્યા છે અને ધરખમ ફેરફાર કોંગ્રેસમાં આગામી સમયમાં જોવા મળે તો નવાઈ નહીં